હલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. મિત્રો, શીંગ ચણા તો આપણે એમનેમ ઘણી વખત ખાતા હોઈએ છીએ, પણ શું ક્યારે તમે શીંગ ચણાનું શાક ખાધું છે? આજે આપણે બનાવવા જઈ રહ્યા છે શીંગ ચણા મસાલા. જ્યારે પણ ઘરમાં શાકભાજી ના હોય ત્યારે આ શીંગ ચણા મસાલાને એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. આ શીંગ ચણા મસાલા ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે. આ મારું પોતાનું ઇનોવેશન છે જે તમને આખા યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે, તો રેસીપીને છેક સુધી ચોક્કસથી જોજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. શીંગ ચણા મસાલા બનાવવા માટે મેં અહીં 1/2 વાટકી કાળા ચણા લીધા છે, જેને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા. જો તમારે ચણાને આખી રાત પલાળવા ના હોય તો ચણાને 2 કલાક ગરમ પાણીમાં પલાળી રાખવા અને બાફતી વખતે ચપટી ખાવાના સોડા નાખવા. ચણા સરસ રીતે બફાઈ પણ જશે અને કાચા પણ નહીં રહે. સાથે મેં અહીં 1/2 વાટકી કાચા શીંગદાણા લીધા છે, જેને મેં 15 મિનિટ સુધી સાદા પાણીમાં પલાળીને રાખ્યા હતા. હવે આપણે પ્રેશર કુકરમાં પલાળેલા શીંગ ચણાને ટ્રાન્સફર કરી દઈશું. તેમાં 1 ચમચી મીઠું, 1 નાનો ટુકડો જાવિંત્રી, 3 નંગ લવિંગ, 1 નાનો ટુકડો તજ અને 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી 3 સીટી મારીને બાફી લઈશું. આપણે 2 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને 1 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર તેને પણ સૌતે કરી લઈશું. જો તમે કાંદા લસણ ના ખાતા હો તો બંને વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો. કાંદા લસણ વગર પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
તેલની જગ્યાએ બટર અથવા તો 2 ચમચી ઘી અને 2 ચમચી તેલમાં પણ વઘારી શકાય। ટોમેટો પ્યુરી એડ કર્યા બાદ તમે 2 ચમચી મોડું દહીં પણ એડ કરી શકો છો। જો તમે કાંદા લસણ ના ખાતા હો તો બંને વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો। ગ્રેવી સરસ રીતે પકી જાય ત્યારબાદ તમે 1 ચમચી કસૂરી મેથી પણ નાખી શકો। અને છેલ્લે જો તમારે ગળપણ એડ કરવું હોય તો 1 ચમચી ખાંડ અથવા તો ગોળ પણ એડ કરી શકો। તો આ રીતે શાકને